ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિશેના વિડીયો વિડીયો નીચે પ્લે લિસ્ટમાં જશો તો આ વિષયના સાથે જોઈ શકશો તો વિદ્યાર્થીઓ ગયા વિડીયોમાં આપણે શીખતા હતા ગુજરાતી ધોરણ સાત દ્વિતીય સત્રનું કાવ્ય નંબર વીસ કાવ્યનું નામ હતું સુભાષિતો તેમાં આપણે બે સુભાષિતો જોયા હતા પેલા સુભાષિત રામનારાયણ પાઠકનું હતું જે ઉપશેષ ઉપનામે સુભાષિત લખે છે અને તે પોતાના સુભાષિતમાં કહેતા હતા કે આપ વીરો એ માણસો છે 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 જે એકલા 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 દાન આપે લડાઈમાં અને જગતની નિંદા અને બીજું સુભાષિત હતું જલન માતરીનું જે કહે છે કે આપણે જો ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો આપણે રસ્તા કેવા છે તે નહીં જોવાનું અને જે મહેનતી માણસ છે તે ક્યારેય હાથની રેખાઓ નથી જોતો તથા દાન વીર માણસ છે તે ક્યારે માંગનાર જાતિ નથી જોતો હવે છે ક્યારેક એક હોય ક્યારેક ઘણા બધા લોકોનો સમૂહ હોય એટલે તેમાં કઈ કવિનું નામ આવતું નથી તો અહીં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે જે જાતને ઘસીને બીજાને સારું કરી એટલે કે આપણે પોતે મુશ્કેલ સહેન ને બીજાને સારું કરવું જોઈએ બીજાની મદદ કરવી જોઈએ આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત એટલે કે અગરબત્તી એવી છે કે ખૂણામાં એક જગ્યાએ બળે છે છતાં તેની છતાં તેની ખુશ્બુ છે તે ચારેય ખૂણામાં પ્રસરે છે ને જગમાં એવા જન્મ્યા અગરબત્તી એવા માણસો છે જે પોતે બળે છે અને પોતાની છતાં તે ઉપદેશ બધાને સારો આપે છે તે જીવનમાં ઘણી બધી ઘટનાઓ સહન કરે છે પણ પોતાનું જ્ઞાન છે તે આખા વિશ્વને વહેંચે છે અગરબત્તી જેમ પોતે બળીને સુગંધ બધે ફેરલાવે છે તેમ સંત પણ પોતાની જાતને ઘસીને બધાને સુખી કરે છે એટલે સુખનો માર્ગ દેખાડે છે પછી છે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે તો અહીં છે કુતુબ આઝાદ કવિનું એક સુભાષિત જેમાં તે કહે છે કે જ્યારે વૃક્ષ પર ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જાય છે અને તે આપણને શીખવાડે છે કે ખરેખર નમ્રતા શું છે એટલે કે માણસે આનામાંથી એ શીખવું જોઈએ કે જયારે માણસ પાસે ખૂબ પૈસો આવી જાય તો તેને નીતા નમવા જોઈએ તેને અભિમાન અને ઘમંડ ન કરવો જોઈએ વૃક્ષો દ્વારા આપણને એ જ શીખવા મળે છે કે આપણે ક્યારે જીવનમાં સારો પ્રસંગ આવે બહુ પૈસાદાર થઈ જઈએ કે બહુ મોટી પોસ્ટ ઉપર પહોંચી જાય પણ ક્યારેય આપણે તેનો ઘમંડ ન કરવો જોઈએ અને તે ફળો જે છે વૃક્ષોના એ ફળો આપણને એ જ શીખવે છે જમાનાને એટલે કે દુનિયાને કે ક્યારેય આપણે ઘમંડ નહીં કરવાનો અને અભિમાન નહીં કરવાનો પછી છે વેણી પૂરો વેણીભાઈ પુરોહિતનું સુભાષિત તો તેમાં છે ચેહ ઠરે દુખડા ઠરે ઠરી જાય ખટરાગ પણ ઈરખાની આગ ઠારે તેમ બમણી થાય તો અહીં ચેહ એટલે કે ચીતા તો કે ચીતા બળે તેની સાથે દુઃખ અને ખટરાગ એટલે કે તેના માટેનો કંકાસ કજીયો કે અણગમો પણ ઠરી જાય છે કે મરદાની ચિતા ઠરે એની સાથે બધું ઠરી જાય છે તેના વિશે આપણા ઘર મનમાં રહેલા હોય જે ખરાબ વિચારો તેને આપણી સાથે જે ખરાબ કર્યું હોય તે બધું ઠરી જાય છે પણ ઈર્ખા ઈર્ખા એટલે કે ઈર્ષ્યાની આગ ઠારે તેમ બમણી થાય કે આગ આપણે જેમ એને ઠારવા તેમ તે બમણી થાય છે એટલે કે આપણે જે ઈર્ષા બીજાની સાથે કરીએ તો એ ઈર્ષા ક્યારેય ઓછી થતી નથી ઈર્ષા છે હંમેશા વધતી જાય છે એટલે આમાં કહેવા માંગે છે કે આપણે ક્યારેય કોઈની ઈર્ષા કરવી જોઈએ નહીં આપણે બધાને હળીમળીને રહેવું જોઈએ કારણ કે ઈર્ષાવાળો માણસ પોતે તો મનથી દુખી થાય છે અને બીજાને પણ દુખી કરે છે ઈર્ષા છે તે સારી વસ્તુ નથી એટલે કે ઈર્ષાથી કોઈનું સારું થતું નથી જે માણસ પોતે ઈર્ષા કરે છે તેનું પણ સારું નથી થતું અને જેના માટે ઈર્ષા કરે છે તેનું તે સારું થવા દેતું નથી એટલે આપણે કોઈ દિવસ કોઈની ઈર્ષા ન કરવી જોઈએ કે આ માણસ પાસે એટલું બધું ધન છે ગાડી છે ઘર સારું છે મારી પાસે કેમ નથી આપણે એની પ્રત્યે ઈર્ષા થાય એવું ન કરવું જોઈએ કારણ કે ઈર્ષાથી કોઈનું ભલું થતું નથી ઈર્ષાથી એક તો આપણને મનમાં ને મનમાં એ દુઃખ રહ્યા કરે છે કે એ માણસને મારી કરતા વધારે કેમ સુખ છે તો આપણે એવું કરવું ના જોઈએ આપણને ભગવાનને જે આપ્યું છે તે આપણે ખુશીથી રહેવું જોઈએ અને સુખથી વાપરવું જોઈએ આપણે પાસે ગાડી હોય તો આપણે કારવાળાની ઈર્ષા ન કરવી જોઈએ પણ આપણે એ જોવું જોઈએ કે આ ભાઈ પાસે સાયકલ છે પણ મારી પાસે ગાડી તો છે એથી આપણે સંતોષ માનવો જોઈએ એટલે કે આપણે કોઈની ઈર્ષા ન કરવી જોઈએ પણ સંતોષી જીવન જીવવું જોઈએ તો વિદ્યાર્થીઓ અહીં સુભાષિતો પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે આ કાવ્યનો અભ્યાસ શીખીશું